નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર કમ્પ્યુટરમાં વિન્ડોઝના સામાન્ય ખ્યાલ અને તેના ભાગોનો Part-2 એટલે કે Part-2 જોવાના છીએ. અને પહેલાના વિડીયોની અંદર એટલે કે Part-1ની અંદર આપણે જોયું હતું કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, યુઝર ઇન્ટરફેસના એટલે શું, યુઝર ઇન્ટરફેસના પ્રકાર જેમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, એના સિવાયના પણ બે ઇન્ટરફેસ જોયા હતા. આજના વિડીયોની અંદર આપણે વિન્ડોઝને કઈ રીતના શરૂ કરવું, વિન્ડોઝ XP છે શું, બુટિંગ એટલે શું, વિન્ડોઝની સ્ક્રીનની સમજૂતી જેની અંદર ડેસ્કટોપ, ટાસ્કબાર અને આઇકન્સ આ બધી વસ્તુ શું છે તે આજે આપણે જોવાની છે. તો ચલો જોઈએ કે આ વિન્ડોઝ XP છે શું. વિન્ડોઝ XP એક ઓપરેટિંગ સિસ્ટમ છે. તો Part-1ની અંદર મેં તમને કીધું હતું કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે. તો કમ્પ્યુટરની અંદર આવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે, જેમાંની વિન્ડોઝ XP પણ એક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ છે, કે જે USA કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી એક સિસ્ટમ છે, કે જે GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે CLI અને GUI બેઝ યુઝર ઇન્ટરફેસ આવે છે, તેમાંની વિન્ડોઝ XP GUI બેઝ એટલે કે ગ્રાફિક બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ XP ઓપરેટિંગ સિસ્ટમની ખાસ વિશિષ્ટતા, લાક્ષણિકતા અને યુઝર ફ્રેન્ડલી એટલે કે ઇઝીલી એક્સેસ હોવાથી બધા જ વ્યક્તિઓ તેને ઇઝીલી યુઝ કરી શકે છે, એટલે કે સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. તે માટે આ ઓપરેટિંગ સિસ્ટમ વધુ વ્યાપક એટલે કે ખૂબ જ પ્રચલિત બની છે, કારણ કે તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. હવે જોઈએ કે વિન્ડોઝ XP ને સ્ટાર્ટ કઈ રીતના કરો. તો કે વિન્ડોઝ XP ને સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ કમ્પ્યુટરની પાવર સ્વિચને ઓન કરો, એટલે કમ્પ્યુટરની મેઇન સ્વિચને ઓન કરો. ઓન કર્યા પછી CPU ની સ્વિચને ઓન કરતા એટલે કે CPU ને સ્વિચને સ્ટાર્ટ કરતા થોડા જ સમયમાં વિન્ડોઝ XP આપોઆપ તમારા મોનિટરની સ્ક્રીન ઉપર જોવા મળશે, એટલે કે વિન્ડોઝ XP નો લોગ આપણી સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે. હવે વિન્ડોઝ XP નો લોગો આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈએ છે તે પહેલાં જ્યારે આપણે CPU સ્ટાર્ટ કરી છીએ ત્યારથી લઈ અને વિન્ડોઝનો લોગો આપણી સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય ત્યાં સુધી તેની વચ્ચે એક પ્રકારની પ્રક્રિયા થાય છે, જેને આપણે બુટિંગ પ્રક્રિયા કહીએ છીએ. આ બુટિંગ પ્રક્રિયા છે શું? તો કે વિન્ડોઝ XP માં તમને મોનિટર ઉપર તેનો લોગો પ્રદર્શિત થાય એટલે કે દેખાય છે તે પહેલાં તે હાર્ડવેરની ચકાસણી કરે છે, એટલે કે હાર્ડવેરને ચેક કરે છે અને તમામ ફાઇલની પ્રાઇમરી મેમરીમાં નકલ કરે છે, એટલે કે હાર્ડવેરને ચેક કરશે અને મેમરીને રિફ્રેશ કરે છે. આ પ્રક્રિયાને આપણે બુટિંગ પ્રોસેસ કહીએ છીએ. હવે આ બુટિંગ પ્રોસેસ થાય છે કઈ રીતના? ચલો આપણે જોઈએ કે સૌ પ્રથમ કમ્પ્યુટરની જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે છે એટલે કે પાવર આપવામાં આવે છે, ત્યારબાદ તમે જુઓ છો અહીં CPU ની સ્વિચને ઓન કરી છે. ઓન કરતાં જ તેની અંદર પાવર સપ્લાય થવાનું શરૂ થઈ જશે, એટલે કે આખી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. એની અંદર અહીં તમે જુઓ છો કે પાવર આપતા જ તેની અંદર બધા જ મોડ્યુલ કામ કરવા માંડશે, એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ સ્ટાર્ટ થશે અને તે ટોટલી હાર્ડવેરને ચેક કરશે કે કોઈ પણ હાર્ડવેર સિસ્ટમ છે તે વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં, એટલે કે કોઈ પણ હાર્ડવેર છે બંધ તો થઈ ગયું નથી કે તેની ચકાસણી કરશે. હવે આવી રીતના ધીમે ધીમે સિસ્ટમ આખી શરૂ થશે. ત્યારબાદ તે મેમરીને ચેક કરવા જશે, એટલે કે જેટલી કાંઈ મેમરી ફાઇલ આપણે કમ્પ્યુટરની અંદર પડેલી હશે તેને તે રિફ્રેશ કરશે. આવી રીતના કમ્પ્યુટરની અંદર ટોટલી હાર્ડવેરને ચેક કરશે અને તેની અંદર રહેલી ટોટલી મેમરીને રિફ્રેશ કરે છે. તો આ બુટિંગ પ્રોસેસ થઈ કહેવાય.
કે જેમાં મેમરીને રિફ્રેશ કરે છે અને હાર્ડવેરને ચેક કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિન્ડોઝ એક્સપીની સ્ક્રીન. હવે વિન્ડોઝ એક્સપીની મુખ્ય સ્ક્રીનને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ કે જેમાં ઘણા બધા આઇકન્સ અને ચિત્રો રહેલા હોય છે. વિન્ડોઝ એક્સપીની મુખ્ય સ્ક્રીન ઉપર આઇકન્સ ટાસ્કબાર આવેલ હોય છે. આ ટાસ્કબારની અંદર સ્ટાર્ટ મેનુ, નોટિફિકેશન એરિયા અને ડેટ એન્ડ ટાઈમ આવેલા હોય છે, કે જેની અંદર ક્વિક લોન્ચ બાર અને વિન્ડોઝ ટેબ પણ આવેલી હોય છે. તો આપણે જોઈશું કે આ બધી વસ્તુઓ છે શું. તો સૌ પ્રથમ આપણે વિન્ડોઝની સ્ક્રીનની આકૃતિ જોઈએ કે અહીં તમને વિન્ડોઝની સ્ક્રીન જોવા મળે છે કે જેની અંદર નાના નાના ચિત્ર જેવા સ્વરૂપે શોર્ટકટ રહેલા છે, જેને આપણે આઇકન્સ કહીએ છીએ. ત્યાર પછી જે મેઇન સ્ક્રીન છે, મુખ્ય સ્ક્રીન, જેને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ, અને નીચે સિંગલ પટ્ટી જેવી આકૃતિ છે કે જેને આપણે ટાસ્કબાર તરીકે ઓળખીએ છીએ, જેમાં તમને ગ્રીન કલરનું બટન કે જે સ્ટાર્ટ બટન છે, ત્યાર પછી એની બાજુમાં 3-4 આઇકન જેવું છે કે જે ક્વિક લોન્ચ બાર છે, અને ત્યાર પછી એક નાની એવી ફાઇલ ઓપન છે કે જેને આપણે વિન્ડોઝ ટેબ કહીએ છીએ, અને આ બાજુ નોટિફિકેશન એરિયા અને ડેટ અને ટાઈમ આપેલા છે. તો બધી જ વસ્તુઓ ટાસ્કબારની ઉપર આપેલી હોય છે. તો સૌ પ્રથમ જોઈએ કે સ્ટાર્ટ બટન છે શું. તો કે કમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામને ઓપન કરવા માટે સ્ટાર્ટ બટનનો યુઝ થાય છે. એટલે કે કમ્પ્યુટરની અંદર જેટલા બી પ્રોગ્રામ હશે તે આપણને સ્ટાર્ટ મેન્યુની અંદરથી જોવા મળશે. ત્યાર પછી છે નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયા કે જેમાં કોઈ પણ ડિવાઇસ કમ્પ્યુટર સાથે અટેચ કરવામાં આવે અથવા તો કોઈ પણ વાયરસ છે એ સિસ્ટમની અંદર દાખલ થાય તો તેની નોટિફિકેશન છે નોટિફિકેશન એરિયાની અંદર આપણને જોવા મળશે. તે સિવાય આપણે કોઈ પણ પ્રકારના સેટિંગ, એટલે કે વોઇસ, સાઉન્ડ સેટિંગ, બ્લૂટૂથ, ઇન્ટરનેટ કનેક્શન, આ બધી વસ્તુ પણ આપણે નોટિફિકેશન એરિયામાંથી સિલેક્ટ કરી અને તેના સેટિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને નોટિફિકેશન એરિયાની બાજુમાં ડેટ અને ટાઈમ આપેલા હોય છે. તો ડેટ અને ટાઈમનું સેટિંગ પણ તમે ડાયરેક્ટ ત્યાંથી કરી શકો છો. તેના માટે તમારે કંટ્રોલ પેનલની અંદર જઈ અને ડેટ અને ટાઈમમાં સેટિંગમાં જવું પડતું નથી, ડાયરેક્ટ તમે બહારથી એક્સેસ કરી શકો છો. ત્યાર પછી છે આઇકન્સ. હવે ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રો કે જેને આપણે આઇકન્સ કહીએ છીએ, કે જે પ્રત્યેક આઇકન્સ, એટલે કે દરેક આઇકન્સ વિન્ડોઝના જુદા જુદા પ્રોગ્રામનું નામ દર્શાવે છે, એટલે કે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ છે જેનું નામ આપણને ત્યાં દર્શાવેલું હોય છે. તેની ઉપર ડબલ ક્લિક કરતાં આપણે તે પ્રોગ્રામની અંદર દાખલ થઈ જશું, એટલે કે તે પ્રોગ્રામને આપણે ઓપન કરી શકીએ છીએ. આ બધા જ પ્રોગ્રામની જે કંઈ બી આઇકન્સ આપણને ડેસ્કટોપ ઉપર આપેલા છે તે પ્રોગ્રામના શોર્ટકટ હોય છે, કે ડાયરેક્ટ આપણે બહારથી જ તેને ઓપન કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો પાવરપોઈન્ટનું આઇકન, ક્લિસ પીસી, ક્રોમ, ફાઇલ અને પેઇન્ટના આઇકન્સ તમને અહીંયા આપેલા છે. આવા ઘણા બધા આઇકન્સ હોય છે જે આપણી સિસ્ટમની અંદર આપણે ડેસ્કટોપ ઉપર સેટ કરેલા હોય છે, કે જેની મદદથી આપણે ઇઝીલી ડાયરેક્ટ પ્રોગ્રામને ઓપન કરી શકીએ છીએ. તેના માટે આપણે સ્ટાર્ટ મેનુમાં જઈ અને તેને ગોતવું પડતું નથી. તેને આપણે પ્રોગ્રામના શોર્ટકટ પણ કહી શકીએ છીએ. આમ આજના આ વિડીયોમાં આપણે વિન્ડોઝ એક્સપી શું છે, તેને કઈ રીતના ઓપન કરવું, બુટિંગ એટલે શું, વિન્ડોઝ એક્સપીની સ્ક્રીનની સમજૂતી, તેમાં ડેસ્કટોપ, ટાસ્કબાર અને આઇકન્સ, આટલી વસ્તુઓ આપણે આજના આ વિડીયોમાં જોઈ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે Part-3ની અંદર, વિન્ડોઝ એક્સપીને કેવી રીતના બંધ કરવું, તેની અંદર આવેલા કંટ્રોલ પેનલ, કાસ્કેટ વિન્ડોઝ, તેની ખાસિયતો, આ બધી વસ્તુ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને આ વિડીયો તમને સારી રીતના સમજાઈ ગયો હશે તેવી આશા રાખું છું. થેન્ક યુ.